કેમ છો બાળ મિત્રો, મજામાં છો ને? એબલ ક્લાસીસ રાધનપુરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 ગણિત બીજ કોર્સ જ્ઞાન સેતુમાં પ્રકરણ 6 વિશે શીખવાના છીએ, જે તમે ધ્યાનપૂર્વક શીખજો. અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હો પ્લીઝ. પ્રકરણ 6, વર્તુળમાં, અને વર્તુળ પર કહેવાય અને ગોળ પણ કહેવાય, ગણતરી કરીને જવાબ લખો. આમાં જો બાળકો, તમને અહીં એક આડી રીતે દેખાય છે, બીજી આમ બીજી ક્રોસ આડી રીતે દેખાય છે. તો જો તમે જે નિશાની કરી છે ને એ પ્રમાણે તમારે કરવાનું છે. ઓછા દેખાય તો ઓછા કા કરવાનું હોય એનો જવાબ અહીંયા લખવાનો, અને વધતા દેખાય તો વધતા કા કરીને જવાબ અહીંયા લખવાનો. સમજાઈ ગયું બાળકો? તો જો અહીંયા 70 દેખાય છે, અમાં 70 અહીંયા લખ્યા છે ઓછા, તો ઓછા કા કરવાના. 70માંથી કેટલા બાદ કરવાનો? 22. 70માંથી 22 જાય તો કેટલા વધે? 48. કેટલા વધે? 48. તો કેવી રીતે વધે જો બાળકો સમજીએ. શૂન્યમાંથી 2 જાય, શૂન્યમાંથી 2 જાય ના જાય, 10 કો લેવાનું. 10માંથી 2 જાય તો 8 વધે, તો 8 લખી દેવાનું. જો 10 કો લઈએ બાળકો તો બાજુમાં 1 રૂપિયો ઓછો થઈ જાય, 7 હતા તો કેટલા થઈ જાય? 6 રૂપિયા. એક ઓછો કરી 6 થાય ને, હા. તો 6માંથી 2 જાય તો કેટલા વધે? 4. તો આવી ગયો 48 જવાબ. હવે જો અહીંયા આપણને વધતા કર કીધો છે સરવાળો, તો જો 5 ને 2 7 થાય, 8 ને 2 10 થાય, તો કેટલા થયા જવાબ? 107 આવી ગયા. જો અહીં જવાબ આવ્યો 48, અહીં જવાબ આવ્યો 107. સમજાઈ ગયું ને? ચલો બસ શીખીએ. જો અહીંયા તમને સરવાળો નિશાન દેખાય તો આપણે સરવાળો કરવાનો, બાદબાકી દેખાય તો બાદબાકી કરવાની. બમાં જો 50 છે, અહીંયા લખેલા છે 15, 50માંથી અને બરાબર 5 જ જવાબ આપેલો છે. તો બાળકો શું કરશું? કેવી રીતે અહીંયા 15 આવ્યા? તો જો સમજીએ, અહીં 50 દેખાય છે, સામે 65 દેખાય છે. 50માંથી કેટલા નાખીએ તો 65 થાય? 15 નાખીએ તો થાય ને, એટલે જવાબ આવ્યો 15. 50 ઓછા 15 બરાબર 65. થઈ ગયું ને બાળકો? આડી બાદબાકી કરીજો તો 5માંથી 5 જાય તો 0, અને 7માંથી 1 જાય તો 6. અહીં શું જવાબ મળ્યો? બાદબાકીનો જવાબ 60, અને સરવાળાનો જવાબ 65. વચ્ચે કેવી રીતે આવ્યું સમજ પડી ને બાળકો? શું કરવાનું? 0માં 5 નાખો તો 5, અને 5માં 1 નાખો તો 6. તો અહીંયા 15 આવી ગયા ને બાળકો. ચાલો ક શીખીએ. જો બાળકો, ક દેખાય છે, કમાં અહીં તમારે બાદબાકી કરવાની છે અને અહીં તમારે સરવાળો કરવાનો છે. તો બાળકો જો અહીં આપણને પહેલાં આ કરીએ, 200 વત્તા 120 બરાબર ખાલી જગ્યા. તો બાળકો શું કરશું? જો 0માં 0 નાખી તો 0, 0માં 2 નાખો તો 2, અને 2માં 1 નાખો તો 3. તો થઈ ગયા 320 જવાબ. સરવાળાનો જવાબ શું આવ્યો બાળકો? 320. જો બાળકો, અહીંયા આપણે શું કરશું? અહીંયા સરવાળો જ કરશે. કેવી રીતે? જો 0માં 0 નાખો તો 0, 2માં 0 નાખો તો 2, અને 1 ને 1 2. તો શું જવાબ મળી ગયું? 220. તો જો 220માંથી 120 જાય એટલે કેટલા વધે? 100 વધે ને? કેવી રીતે? જો 0માંથી 0 જાય તો 0, 2માંથી 2 જાય તો 0, અને 2માંથી 1 જાય તો 1. આવી ગયો ને બાદબાકીનો જવાબ? 100 રૂપિયા બરાબર 100 મળી ગયા ને. તો અહીં પહેલાં આપણે શું કરશું? પહેલાં સરવાળો કરી નાખશું અને પછી બાદબાકી કરીને જોઈ લઈશું. સમજાઈ ગયું ને બાળકો? તો આડામાં જવાબ આવ્યો 100, અને અહીં બી 300માં જવાબ આવ્યો 320. ચલો ડ શીખીએ. ડ 250 વત્તા ખાલી જગ્યા બરાબર 300. બાળકો, 250માં આપણે કેટલા નાખીએ તો 300 થાય? 50 નાખીએ તો થાય ને, તો 300. તો શું કરવાનું? 0માં 0 નાખી તો 0, અને 5 ને 5 10ની પડી શું વધી આવી? 1 2 ને 1 3. તો થઈ ગયા ને 50. શું? 250માં 50 નાખો તો 300. હવે બાળકો શું કરવાનું? અહીંયા આપણે
અહીંયા બાદબાકી કરવાની છે. તો અહીંયા પચા તો છે, પચામાં દસ નાખીએ કેટલા થાય? સાઠ થાય. સાઠમાંથી બાળકો દસ જાય તો અહીંયા પચાસ આવે ને. તો અહીંયા શું લખી દેવાનું? પચાસ. પચાસ કેવી રીતે? સાઠ ઓછા પચાસ દસ થાય કે નહીં? એમાં સાઠ રૂપિયા હોય, એમાંથી તમે પચાસ રૂપિયા વાપરો તો કેટલા વધે? બરાબર દસ. અહીં દસ જવાબ આવી ગયો ને, અહીંયા શું જવાબ આવ્યું? 300. પણ વચ્ચે આપણે જવાબ લખવાનો છે એટલે વચ્ચે શું ઉમેરીએ આપણે? પચાસ. વચ્ચે પચાસ ઉમેરીએ તો 300 થયા ને બાળકો, એટલે પચાસ લખી દેવાનું. નીચેના દાખલા ગણો. 27 ઓછા 9 બાળકો આને શું કહેવાય? ઓછા કાર અથવા બાદબાકી. અહીંયા તમારે શું કરવાનું? ઓછા રૂપિયા કરવાના હો બાળકો. તો તમારી જોડે 27 રૂપિયા હોય, એમાંથી તમે 9 રૂપિયા વાપરો તો કેટલા વધે? 1 8 18. જો કેવી રીતે બાળકો આપણે શું કરશું? જો 7માંથી 9 જાય કે ના ના જાય ને, તો આપણે શું કરવાનું? 10 રૂપિયા લેવાના પાડોશી જોડેથી. તો 10માંથી 9 જાય તો કેટલા વધે? 1 રૂપિયો વધે. 1ને આ 7માં નાખી દો તો કેટલા થયા? 8 થયા. થઈ ગયા. પછી શું કરવાનું? બાજુમાં 1 રૂપિયો ઓછો કરવાનો. 2 રૂપિયો હોય ને તમે રૂપિયો બાજુવાળાને દઈ દો, શું થાય? 1 રૂપિયો થાય. થાય ને? તો શું જવાબ આવે? 1 8 18. જો આપણી જોડે 2 રૂપિયા હતા, એમાંથી રૂપિયો આને આપી દીધો, અહીંયા કેટલા વધ્યા? રૂપિયો વધ્યો ને. નીચે કંઈ છે નથી, તો રૂપિયાનો રૂપિયો રહી ગયા 1 8 18 જવાબ. જો બાળકો અહીં 25 દેખાય છે, 25 ઓછા 8 આમાં પણ બાદબાકી કરવાની છે. તો 25 રૂપિયા હોય, એમાંથી 8 વાપરીએ તો કેટલા વધે? 17. કેવી રીતે વધ્યા? જો બાળકો 5 રૂપિયા હતા, 5માંથી 8 જાય કે ના? ના જાય ને. આપણી જોડે 5 રૂપિયા હોય ને આપણે 8 રૂપિયા વાપરી શકીએ? ના. તો આપણે શું કરી દેવાના? અહીંયા 10 રૂપિયા લઈ લેવાના. તો જો 10 રૂપિયામાંથી 8 વાપરીએ તો કેટલા વધે? 2 વધે. 2ને આમાં નાખી દેવાના 5માં, તો કેટલા થાય? 5 ને 2 7 રૂપિયા થઈ ગયા. અને બાજુમાં 2 હતા તો એને 1 રૂપિયો આને દીધો, તો અહીંયા 1 રૂપિયો થઈ ગયો. તો અહીંયા શું કરવાનું? 1ના નીચે કંઈ છે નથી, તો 1 ના 1, તો શું જવાબ મળ્યો? 17. કોઈ પૂછે તમને 25 રૂપિયા હોય, એમાંથી 8 બાદ કર્યું તો કેટલા વધે? 17. સમજાઈ ગયું ને? ચલો આગળ વધીએ. કમાં જો તમને 44 રૂપિયા દેખાય છે, 2 ચોકડા 44 દેખાય છે, એમાંથી કેટલા વાપરવાના? ઓછા 9. 9 રૂપિયા ઓછા કરી દેવાના. હતા 9 ચોકલેટ ખાઈ જવાની તમારે. આ 44 ચોકલેટ છે, એમાંથી 9 ચોકલેટ ખાઈ જવાની. તો કેટલી વધે? 5 8 35. કેવી રીતે વધે? જો 4માંથી 9 જાય ના જાય? આપણે શું કહો? 10 રૂપિયા લેવાના. 10માંથી 9 જાય તો 1 વધે. 1 ને 4 કેટલા થાય? 5. બાજુમાં 1 રૂપિયો ઓછો કરી દેવાનો. હા, તો 4 હતા તો અહીંયા 3 થઈ ગયા. 3માંથી નીચે કંઈ હે તો 3 ના 3. તો શું જવાબ આવે? તો 5 8 35. શું જવાબ આવે? તો 5 8 35. ચલો ડ શીખી. ડ જો 87 રૂપિયા છે. 87માંથી શું બાદ કરવાનો? ઓછા 29. 87 રૂપિયા હોય, એમાંથી 29 બાદ કરે તો કેટલા થયા? 5 8 58. શું જવાબ આવ્યો? 5 8 58. કેવી રીતે આવ્યો બાળકો? 7માંથી 9 જાય કે ના? એ નાના હોય ને તો કોઈ દિવસ જાય નહીં, એટલે 10 કો લેવાનું. 10માંથી 9 જાય તો 1 વધે. 1ને આમાં નાખો 7માં, તો કેટલા થયા? 8 થયા. બાજુમાં 1 રૂપિયો ઓછો કરવાનો. 8 હોય, 8માંથી રૂપિયો આપણે બાજુવાળા ના લીધું, શું થઈ જાય? 7ની નીચે કેટલા છે? 2. 7માંથી 2 વાપરો તો કેટલા વધે? કેટલા વધે? 5. 7માંથી 2 જાય તો 5. તો શું જવાબ મળ્યું? 5 8 58. આવી ગયું ને જવાબ? ચલો ઈમાં 235 દેખાય છે બાળકો, ઓછા 126. તો બાળકો 235માંથી ઓછા 126 જાય તો કેટલા વધે? 109. કેવી રીતે વધ્યા? જો જોઈએ 5માંથી 6 જાય ના, તો શું કરવાનું? આપણે 10 કો લેવાનો. 10 રૂપિયામાં 6 વાપરીએ તો કેટલા વધે? 4. 4 ને 5 9. બાજુમાં 1 રૂપિયો ઓછો, 3 હતા તો કેટલા થઈ જાય? 2. 2માંથી 2 જાય તો 0. અહીંયા 2 છે,
બે માંથી એક જાય તો એક. કેટલા જવાબ આવ્યા? 109. શું જવાબ મળ્યું? 109. ચલો બાળકો હવે ફ શીખી. ફ ફ માં શું દેખાય છે? 380 દેખાય છે. ઓછા 272. શું કરશું? જો શૂન્ય માંથી બે જાય, આપણે જોડે કશું ના હોય તો બે રૂપિયા વાપરી શકીએ? ના. તો દસકો લેવાનો. 10 રૂપિયામાંથી બે વાપર્યો તો કેટલા વધે? 8. 10માંથી બે જાય તો 8 વધ્યા. બાજુમાં 1 રૂપિયો ઓછો કરો, 8 હતા, 8માંથી રૂપિયો જાય તો કેટલા વધે? 7. 7 રૂપિયામાંથી 7 જાય તો કેટલા વધે? 0. બાજુમાં કેટલે શું કરવાનું? અહીંયા 3. 3માંથી બે જાય તો કેટલા વધે? કેટલા વધે? 1 વધે ને. 3માંથી બે જાય તો એ શું જવાબ? 108. 108. ચમાં શું દેખાય? 400 દેખાય છે. ઓછા 251. આપણે શું કરશું? શૂન્યમાંથી એક જાય ના જાય તો 10 કો લેવાનો. 10માંથી રૂપિયો જાય તો 9 વધે. બાજુમાં 9 0 ને 0 શૂન્ય તો અહીંયા 9 કરી દેવાના. 9માંથી 5 જાય તો કેટલા વધે? 4. પૈસા આને આપે એટલે અહીંયા શું થઈ જાય? 3. 3માંથી 2 જાય તો 1. શું જવાબ મળ્યો? 149. શું? 149. 6 નો જવાબ શું આવ્યો? 149. ચલો 6 શીખી. 6 માં શું દેખાય છે? 305 દેખાય છે. ઓછા 116. 305 રૂપિયા ઓછા 116. ચલો ચલો વાપરીએ. 5માંથી 6 જાય 9 જાય. 10માંથી 6 જાય તો કેટલા વધે? 4. 4 ને 5 9. પૈસા કોણે આપ્યા? પાડોશી. અહીંયા કેટલા હતા? શૂન્ય હતા. શૂન્યનું શું થઈ જાય? 9. 9માંથી 1 જાય તો કેટલા વધે? 8. અહીંયા 1 રૂપિયો ઓછો કરી દેવાનો તો અહીંયા 2 વધે. 2માંથી રૂપિયો જાય તો 1. 2માંથી 1 જાય તો 1. 189. શું જવાબ મળ્યો? 189. ચલો જ જમા શું છે? 980 ઓછા 180. જ 980 ઓછા 180. તો બાળકો શૂન્યમાંથી શૂન્ય જાય તો 0. 8માંથી 8 જાય તો 0. અને 9માંથી 1 જાય તો 8. શું જવાબ વધે? 800 રૂપિયા. શું આવે? 800. 980 હોય એમાંથી 180 વાપરીએ તો કેટલા વધે? 800. આપેલી સંખ્યાને સાચા વિકલ્પ સાથે જોડો. જો ઉદાહરણ બાળકો, 54 દેખાય છે. 54 કેવી રીતે બને? જો 45 વત્તા 24 54 બને ના બને? કેવી રીતે? જો 5 ને 4 તો 9 થાય, અહીંયા તો 4 છે એટલે બને નહીં. પણ જો 96 ઓછા 42 54 બને. હા, કેવી રીતે બને? જો 6માંથી 2 જાય તો 4 વધ્યા. 9માંથી 4 જાય તો 5 વધ્યા. આવી ગયો ને જવાબ? કે 62 ઓછા 20 = 54 થાય તો કયો જવાબ સાચો આવશે? 96 ઓછા 42 = 54. થઈ ગયા ને બાળકો? ચલો હવે આપણે ક શીખીએ. પહેલાં ક જો શું બનાવવાનું? 85 બનાવવાના છે. શું? 85. કેવી રીતે બનશે? જો 116 ઓછા 31 85 બને. જો જોઈ લઈએ, 6માંથી 1 જાય તો 5 બન્યા અને 11માંથી 3 જાય તો 8 વધે. તો સાચો જવાબ આવી ગયો ને? તો આ જવાબ મળી ગયો. શું મળી ગયો? 116 ઓછા 31 = 85. તો હવે આ જવાબ 2 આવશે નહીં. કયો કયો નહીં આવે? 174 ઓછા 94 પણ ના આવે અને 40 વત્તા 83 પણ ન આવે. સમજાઈ ગયું ને? ચલો ખ ઉપર જઈએ. ખમાં શું બનાવો? 55 બનાવવાના. શું? 55. તો જો 36 વત્તા 24 બને? ન બને. જો 6 ને 4 10 થાય એટલે નહીં બનતા. 79 ઓછા 24 = બને? બને. જો 9માંથી 4 જાય તો 5 અને 7માંથી 2 જાય તો 5. 80 ઓછા 45 બને? ના બને. 66. જો બાળકો 66 કેવી રીતે બને? 35 વત્તા 31 બને? 35 વત્તા 31 = 66. કેવી રીતે? જો 5 ને 1 6 થયા, 3 ને 3 6 થયા. થઈ ગયું ને? તો અહીંયા જોડી બનાવી દેવાની. જો પણ છે 43 વત્તા 24 બને? ના બને. જો 4 ને 3 7 થાય એટલે અહીંયા થતા નથી એટલે આવે નહીં. પછી જો 146 ઓછા 98 તો બને જ નહીં બાળકો.
એટલા માટે આ જોડી બની ગઈ. સમજાઈ ગયું ને? ચલો આગળ વધીએ. બાદ બાકી કરો અને જવાબ ને ચકાસો. ઉદાહરણ 342 રૂપિયા આપેલા છે, ઓછા 135, બરાબર કેટલા જવાબ આવ્યા? 207. કેટલા આવ્યા? 207. કેવી રીતે આવ્યા? જો બે માંથી પાંચ જાય ના જાય, એને શું કર્યું? 12 બનાવી દીધા. 12 માંથી પાંચ જાય તો કેટલા વધે? 7. બાજુમાં રૂપિયો ઓછો કરવાનો, 4 હતા 3 થઈ ગયા. 3 માંથી 3 જાય તો 0, અને 3 માંથી 1 જાય તો 2. જો બાળકો હવે કેવી રીતે ચકાસવાનું? જે આ 207 જવાબ આવ્યા એ લખવાના, અને જે 135 એ લખવાના, એનો સરવાળો કરવાનો. 5 7 12 બગડો વધી આવી 1, 3 1 4, 2 1 3. કેટલા આવ્યા? 342 થઈ ગયા. 416 ઓછા 207. જો બાળકો શું કરવાનું? અહીં બાદ બાકી કરવાની છે. તો 6 માંથી 7 જાય ના જાય? તો આને બે રીત છે બાળકો, તમને જે ફાવે એ કરજો. જો હું તમને સમજાવી દઉં, 6 ના શું થઈ જાય? 6 માંથી 7 ના જાય એટલે 16 બની જાય. તો 16 માંથી 7 જાય તો કેટલા વધે? 9. કેટલા વધે? 9. જો તમે 10 કો લો તો બાજુમાં 1 રૂપિયો ઓછો કરવાનો. તો જો તમારો જો રૂપિયો હોય, રૂપિયો તો તમે આને આપો, તો તમારે જો કેટલા થઈ જાય? 0. તો અહીંયા 0 કરી દીધા. જો 0 માંથી 0 જાય, 0 માંથી 0 જાય, ચાલો તો 0 માંથી 0 જાય તો 0 થઈ ગયું. 4 રૂપિયા હતા, 4 માંથી 2 જાય તો 2, તો આવી ગયા ને જવાબ 209. તો હવે બાળકો એનો આપણે જવાબ ચકાસણી માટે શું કરશું? જે જવાબ આવ્યો ને એને પહેલાં લખી દેવાના, કે 209 લખ્યા. અહીંયા ઓછા હતા ને એ વધતા કરી દેવાના. ઓછા આપણે વધતા કર્યા, 207 હતા 207 લખ્યા. 9 ને 7 કેટલા થાય? 16 થાય. 16 નો છગડો વધી અહીંયા દઈ દેવાની. 1 શૂન્યમાં 1 નાખો તો કેટલા થાય? 1, અને 2 ને 2 4. આવી ગઈ 416. તો આપણો જવાબ સાચો કહેવાય કે ખોટો? સાચો. આ જવાબ મળે તો સમજી જાઓ કે સાચો, અને જો અલગ મળે તો ખોટો. અહીં 558 રૂપિયા દેખાય છે બાળકો, 229. તો જો અહીંયા 8 છે, નીચે 9 છે, 8 માંથી 9 જાય. 8 રૂપિયા નાના કહેવાય, 9 રૂપિયા મોટા કહેવાય. નાનામાંથી મોટા જાય નહીં. તો આની બે રીત છે બાળકો, 8 ને 18 બનાવી દેવાના, 10 રૂપિયાની જોડેથી લઈ લેવાના. તો 18 થઈ ગયા. 10 રૂપિયાની જોડેથી લીધા, 8 હતા આપણી જોડે તો 18 થઈ ગયા. 18 માંથી 9 જાય તો કેટલા વધે? 9. પૈસા આને આપ્યા, 5 આપ્યા ને, 5 ને શું કરવાનું? આપણે ચેકડીમાં દેવાની, ચેકડી મારીને શું લખી? 1 રૂપિયો ઓછો કરવાનો. 5 માંથી 1 જાય તો કેટલા વધે? 4 વધે. 4 માંથી નીચે હોય એટલા વાપરો, કેટલા? 2 છે. ચલો 4 રૂપિયામાંથી 2 વાપરો તો કેટલા વધે? 2. પછી શું કરવાનું બાળકો? અહીંયા જો 5 રૂપિયા દેખાય છે, 5 રૂપિયામાંથી 2 વાપરો તો કેટલા વધે? 3. કેટલા જવાબ આવ્યા? 329. જે જવાબ આવ્યો ને એને અહીંયા લખી દેવાનું, પછી જે ઓછા હતા એને વધતા કરીને અહીંયા મૂકી દેવાના. તો આપણે વધતા કરીને 229 મૂકી દીધા. સરવાળો કરીએ, જો 9 ને 9 18 નો 8 વધી આવી 1 2 ને 2 4 ને 1 5, અને 3 ને 2 5 આવી ગયો જવાબ 558. અહીંયા 558 દેખાય છે. જો એક જેવો જવાબ મળે તો સાચો, ને તો ખોટો. જો બાળકો આ દાખલો આપણે બીજી રીતે પણ શીખીએ, કેવી રીતે? જો 8 છે, 8 માંથી 9 ના જાય એટલે આપણે શું કરશું? 10 કો લેવાનું. 10 રૂપિયા લીધા, 10 માંથી 9 વાપરો તો કેટલા વધે? 1 રૂપિયો વધ્યો. જે વધે ને એને આમાં નાખી દેવાના 8માં, તો કેટલા થયા? 8 ને 1 9 થાય. તો જો હવે 10 કો આપણે કોને આણે આપે ને પૈસા, તો કેટલા થઈ ગયા? અહીંયા 5 હતા તો 1 રૂપિયો ઓછો કરવાનો એટલે કેટલા થઈ જાય? 4 માંથી નીચે હોય એટલા વાપરો, 2 છે. 4 રૂપિયામાંથી 2 વાપરી કેટલા વધે? 2. અને 5 માંથી 2 જાય તો 3. આવી ગયા 329 રૂપિયા. આવી રીતે પણ તમે બાળકો લખી શકો. ચલો ત્રીજા નંબર પર શીખી. 972 રૂપિયા દેખાય છે, ઓછા 225. આપણે 972 રૂપિયા લેવાના, એમાંથી કેટલા બાદ કરવાના? 225. તો કેટલા વધે? જો બાળકો 2 માંથી 5 જાય ના જાય તો શું કરવાનું? મેં તમને શીખવાડ્યું બે રીત થાય, 10 કરી દેવાના કાં તો 12 કરી દેવાના. જો 10 માંથી 5 જાય તો કેટલા વધે? 5. 5 ને 2 માં નાખો તો કેટલા થાય? 7 રૂપિયા થઈ ગયા. 7 થઈ ગયા ને, બાજુમાં 1 રૂપિયો ઓછો કરો તો 7 હતા તો કેટલા થઈ જાય?
725 નીચે મૂકી દેવાના. જો 7 ને 5 12 નો બગડો વધી આવી, એ 4 ને 2 6 ને 1 7 થઈ ગયા, 7 ને 2 8 ને 9 તો આવી ગયા 972. અહીંયા પણ 972 ને અહીંયા પણ 972, એટલે આપણો જવાબ સાચો કહેવાય. ચલો 4 નંબર શીખી બાળકો. 391 દેખાય છે, ઓછા એટલે બાદ બાકી, કેટલા બાદ કરવાના? 183 તો કેટલા વધે? 208. કેવી રીતે વધે જો બાળકો? 1 માંથી 3 જાય, જ્યારે નાના હોય ને બેટા, નાનામાંથી મોટા ન જાય. તો 1 ના 11 બની દેવાના, તો 1 ના 11 માંથી 3 જાય તો કેટલા વધે? 8. બાજુમાં શું કરવાનું? 1 રૂપિયો ઓછો કરવાનો, તો 9 વધતા તો કેટલા થઈ જાય? 8. 8 માંથી વાપરો 8, 8 માંથી 8 વાપરો તો કેટલા વધે? 0. 0 બી કહેવાય ને 0 પણ કહેવાય. ઇંગ્લિશમાં 0 કહેવાય ને ગુજરાતીમાં 0. તો હવે શું કરશું? બાજુમાં શું કરશું? 3 માંથી 1 જાય તો 2. કેટલા જવાબ આવ્યા? 208 આવી ગયા. 208 ને અહીંયા મૂકી દેવાના, અને અહીંયા ઓછા છે તો અહીંયા વધતા કરી દેવાના, 183 પણ મૂકી દેવાના. જો સરવાળો કરીએ, 8 ને 3 કેટલા થાય? 9 10 ને 11 થાય. 11 નો 1 રૂપિયો વધી આવી 1. 8 ને 0 નાખો તો કંઈ થાય જ નહીં, અને એમાં રૂપિયો નાખો તો 9 થાય, તો 9 લખી દીધા. ને 2 ને 1 3 આવી ગયા 391. તો અહીંયા પણ 391 ને અહીંયા પણ 391. સમજાઈ ગયું બાળકો? ખાનામાં બાદ બાકી કરીને યોગ્ય અંક લખો. બાળકો તમને બોક્સ દેખાય છે, જો બોક્સ નંબર અ છે. અમાં શું દેખાય છે? જો 7 દેખાય છે, ખાલી જગ્યા દેખાય છે ને 8 દેખાય છે. પછી જો ઓછા દેખાય છે બાદ બાકી, ખાલી જગ્યા દેખાય છે, 4 દેખાય છે ને 3 દેખાય છે. પછી એનો જવાબ આપેલો છે નીચે, 2 દેખાય છે અને ખાલી જગ્યા દેખાય છે. તો બાળકો આપણે અહીંયા બનાવવાનું છે. કેવી રીતે બનાવશું જો સમજીએ. જો 8 માંથી 3 જાય તો કેટલા વધે? 5. 8 માંથી 3 જાય 5 વધે ને, સાચી વાત છે. તો અહીંયા 5 મૂકી દીધા. હવે અહીંયા શું? અહીંયા આપણને ખબર નથી તો અહીંયા શું લખે? જે દેખાય છે બાળકો, અહીંયા 4 દેખાય છે. કઈ સંખ્યામાંથી આપણે 4 બાદ કરીએ તો 2 વધે? તો જો 4 કરતાં મોટા હશે તો જ આપણે 2 રૂપિયા વધે ને. શું બનાવીએ તો અહીંયા 2 વધે, 6 બનાવીએ તો વધે ને. 6 રૂપિયા હતા, 6 માંથી 4 જાય તો જ 2 વધે ને. એટલે આપણે સમજી જવાનું કે એનાથી મોટા લેવા પડે. અહીંયા શું? મોટી સંખ્યા લેવી પડે. 6 હોય, 6 માંથી 4 વાપરીએ તો જ 2 વધે ને. એટલા માટે અહીંયા શું લીધું આપણે? 6. આ ખાલી જગ્યા કેવી રીતે 6 સમજણ પડી ને બાળકો? તો 6 જો 6 6 માંથી 4 જાય તો 2. હવે જો અહીંયા 7 દેખાય છે, 7 માંથી કેટલા વાપરીએ તો 2 થાય? તો 5 વાપરીએ તો જ થાય ને 2. અહીંયા શું લખી દેવા? ખાલી જગ્યામાં 5 7 - 5 = 2. આવી ગયો જવાબ. તો ચલો હવે શું સંખ્યા બની? 760 - 543 = શું મળ્યું? 225 જવાબ. સમજાઈ ગયું ને બાળકો? ચલો બો આવ્યા. બોમાં શું દેખાય? જો આવી ખાલી જગ્યા છે, અહીંયા 5 દેખાય છે ને અહીંયા 0 દેખાય છે, અહીંયા 4 દેખાય છે, અહીંયા ખાલી જગ્યા છે ને અહીંયા 2 દેખાય છે, અહીંયા 1 દેખાય છે, અહીંયા 2 દેખાય છે ને અહીંયા ખાલી જગ્યા છે. તો બાળકો જો 0 માંથી 2 જાય ના, ન જાય એટલે 10 કો લેવાનો. 10 રૂપિયામાંથી 2 વાપરીએ તો કેટલા વધે? 8. આટલી ખબર પડી ગઈ? તો 8 આવી ગયા. હવે શું કરો? આપણે શીખ્યા હતા બાજુમાં 1 રૂપિયો ઓછો કરવાનો, 5 લીધા તો કેટલા થઈ જાય? 4. 4 માંથી આપણે શું વાપરીએ તો અહીંયા 2 વધે? તો 2 વાપરીએ તો વધે ને. તો 4 - 2 = 2. અહીંયા શું કરવાનું? બાજુમાં જો અહીંયા આપણને 4 રૂપિયા દેખાય છે, અહીંયા રૂપિયો દેખાય છે, દેખાય છે ને. તો આપણે એવું કઈ સંખ્યા લઈએ તો અહીંયા રૂપિયો વધે? તો 5 રૂપિયા હોય તો 4 જાય તો રૂપિયો વધે ને. તો અહીંયા શું લખવાનું? 5 5 5 માંથી 4 જાય તો કેટલા વધે? 1 રૂપિયો. જવાબ આવી ગયો 128. તો ચલો હવે આખી સંખ્યા વાંચી જઈએ. 550 - 422 = કેટલા આવે? 128. સમજમાં આવી ગયું ને બાળકો? ચલો ક શીખીએ. કમાં જો તમને ખાલી જગ્યા દેખાય છે, ખાલી જગ્યા દેખાય છે ને 3 દેખાય છે. અહીંયા અહીંયા 148 દેખાય છે, દેખાય છે ને. 1 4 8 એટલે 148. અને અહીંયા દેખાય છે ઓછા, અને અહીંયા જવાબમાં દેખાય છે 3 5 ને ખાલી જગ્યા. તો શું કરશું જો બાળકો? 3 માંથી 8 જાય,
ના જાય એટલે 13 કા દેવાના 3 તો 13 કા દેવાના 11 તો 1 તો 11 2 તો 12 3 તો 13 4 તો 14 ને 5 તો 15 6 હોય તો 16 કા દેવાના તો અહીંયા 3 છે તો 13 કા 13 બાય 3 ના 13 બનાવી દેવાના 13 માંથી 8 જાય તો કેટલા બધે બાળકો 5 13 માંથી 8 જાય તો 5 અને બાજુમાં શું કરવાનું બાળકો 1 રૂપિયો ઓછો કરી દેવાનો શું કરી દેવાનું ઓછો बाजू में 1 रुपयो ओझो कर दिए तो ये कई संख्या ली बाड़को तो यहाँ 5 रुपया आए तो जो ये शून्य ले पास शून्य करिए એટલે શું થાય 1 રૂપિયો ઓછો કરી 9 થાય 9 માંથી 4 જાય તો કેટલા વધે 5 5 અને બાજુમાં શું કરવાનું 1 રૂપિયો ઓછો તો અહીંયા કેટલા થઈ ગયા 4 4 ને અહીંયા શું કરવા પડે 5 તો 4 માંથી 1 જાય તો 3 તો શું જવાબ આવી જો 503 ઓછા 148 બરાબર 355 8 5 ને ખાલી જગ્યા દેખાય છે બાળકો ઓછા 2 ખાલી જગ્યા 5 દેખાય છે અહીંયા ખાલી જગ્યા 1 ને 8 દેખાય છે બાળકો ચલો પહેલા સમજીએ 3 માંથી કોઈ 5 જાય ના 9 જાય તો શું કરવાનું 13 13 માંથી 5 જાય તો કેટલા વધે 8 બાજુમાં 1 રૂપિયો ઓછો કરી દેવાનું 5 જાય તો કેટલા 4 થઈ જાય 4 માંથી 3 જાય તો કેટલા વધે 1 અને 8 છે 8 માંથી 2 જાય તો કેટલા વધે 6 તો એનો મતલબ શું થાય બાળકો 853 રૂપિયા હોય એમાંથી આપણે 235 રૂપિયા વાપરીએ તો કેટલા વધે 618 સમજાઈ ગયું ને બાળકો ચાલો આપણે અહીંયા પેટર્ન પૂર્ણ કરીએ પેટર્ન પૂર્ણ કરો અહીં બાળકો 30-30 રૂપિયા ઉમેરવાના છે ચલો 1 175 દેખાય છે એમાં કેટલા નાખો તો 205 થાય એવી તો ઉમેરતા જવાનું જો 175 પછી 205 તો અહીંયા શું આવશે 235 પછી આવશે 265 પછી આવશે 295 પછી આવશે 325 શું આવશે 325 બે જો અહીં બાળકો 800 દેખાય છે 600 રૂપિયા ઓછા કરો જો 800 માંથી 100 જાય તો 700 700 માંથી 100 જાય તો 500 છસો માંથી 100 જાય તો 500 500 માંથી 100 જાય તો 400 400 માંથી 100 જાય તો 300 અને 300 માંથી 100 જાય તો 200 આવી ગયા તો જો આ ઊંધી એકડી બની 200 300 400 500 500 600 700 800 સમજ પડી ગઈ ને બાળકો અહીં 5-5 ઉમેરવાના છે હો બાળકો ત્રીજો નંબર શીખીએ 3 112 112 ને 117 હવે કેટલા નાખી દેવ 122 122માં 127 પછી શું થાય 132 અને પછી 137 પછી 4 નંબરમાં 690 પછી શું છે 650 ઓછા થયા ને જો અહીંયા 90 હતા અને અહીંયા 50 એટલે 40 રૂપિયા ઓછા થયા શું કરશું હવે 40 રૂપિયા ઓછા કરી દઈએ 610 થાય 610 અહીંયા શું આવશે 570 અહીંયા 530 490 શું આવશે 490 અહીં આપણું પ્રકરણ પૂર્ણ થાય છે બાળકો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું સી યુ નેક્સ્ટ ટાઈમ